નમસ્કાર દર્શક મિત્રો, હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું રાઠોડ અંકિતા. નજર કરીએ આજની હેડલાઇન્સ પર. સૌરાષ્ટ્રમાં કોરોનાના નવા 142 કેસ, 6ના મોત. આજથી ધોરણ 10-12 ના વિદ્યાર્થીઓ 300 દિવસ બાદ શાળાએ ગયા. રાજકોટ, સૌરાષ્ટ્ર ઠંડુ, 12 ડિગ્રી તાપમાન. હવે સમાચારને જોઈએ વિગતવાર. વિસાવદર અને જૂનાગઢના કુલ 8 ગામોમાં કિસાન સૂર્યોદય યોજનાનો વિસાવદર તાલુકાના કાકચિયાણા ગામેથી આરંભ કરાયો. આ યોજના હેઠળ કૃષિ ક્ષેત્રે દિવસ દરમિયાન સવારે 5 થી રાત્રિના 9 દરમિયાન વીજ પુરવઠો આપવામાં આવશે. આ યોજના હેઠળ 3500 કરોડની જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવી. આ તકે કાર્યક્રમમાં આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ કૌશિકપુરી ગોસ્વામી, વિસાવદર. મારું નામ છે AM પાગડાર, કાર્યપાલક ઇજનેર PGVCL જૂનાગઢ, ડિવિઝન 1. આજે રાજ્ય સરકારની કિસાન સર્વોદય યોજના ફેઝ 2 અંતર્ગત આ પ્રસંગ યોજાયેલો છે. આજે આ પ્રસંગથી કિસાન સર્વોદય યોજના હેઠળના 66 કાકચિયાડા ગામ હેઠળ આવતા 5 ફીડરો અને 6 ગામના કુલ 450 જેટલા ખેતીવાડીના ગ્રાહકોને દિવસ દરમિયાન વીજ પુરવઠો મળતો થઈ ગયો છે. આ યોજના ખરેખર ખેડૂત માટે એકદમ ઉપયોગી અને લાભકારક રહેશે. કારણ કે અત્યાર સુધી એની પહેલા આ યોજના પહેલાં કિસાનો ખેડૂતોની ખૂબ જ મોટી પ્રમાણમાં ફરિયાદ આવતી કે રાતે આ પંથકમાં, ગીર વિસ્તારના પંથકના અને એની પેરીફરી વિસ્તારમાં હિંસક પ્રાણીઓની બહુ જ તકલીફ હતી અને ઘણા એવા દાખલા હતા કે ફેટલ હ્યુમન, કે માણસને ફાડી ખાધા એના દાખલા મળ્યા હતા અને ખૂબ જ મોટા પ્રમાણમાં ફિલ્ડમાંથી ફરિયાદ આવતી. અને રાજ્ય સરકારે આ ફરિયાદને કારણે સાંભળી અને આવડી મોટી યોજનાઓ કરી છે. એના ફેઝ 2નું આજે લોકાર્પણ, અનાવરણ થઈ રહ્યું છે, એટલે ખૂબ જ વસ્તુ છે. અને ખાસ સાથે આમાં અકસ્માતનું પ્રમાણ ઘટશે, ગ્રાહકો પોતાના દિવસ દરમિયાન વીજ પુરવઠો વાપરી શકશે. એટલે કે દિવસ દરમિયાન જો વીજ પુરવઠો મળતો હોવાથી નાના માણસો, છોકરા, નાની ઉંમરના પુરુષો કે સ્ત્રીઓ પણ પાણી વાળી શકશે, વયોવૃદ્ધ પણ પાણી વાળી શકશે, જેથી કરી અને બધાને કામ મળી રહે. અને એથી પણ વધુ કે રાતના ઉજાગર બંધ થઈ જશે અને કિસાનોની સ્વાસ્થ્ય સુધારો થશે. આવી વધુ અનેક પ્રકારની લાભો સાથે આ યોજના ફેસ્ટમાં આકાર લઈ રહી છે. કાંકરચિયાડા ગામે કિસાન સૂર્યોદય યોજના, કે જે 8 ગામોને, આજુબાજુના 8 ગામોને લાભ થવાનો છે, એનો પ્રારંભ PGVCL વિભાગ દ્વારા આજે કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં વિસાવદર તાલુકાનું આ યોજનાથી એક પણ ગામ બાકી નહીં રહે. ખેડૂતોની જે વર્ષો જૂની માંગ હતી કે દિવસે પાવર આપવામાં આવે, એ યોજનાને સાકાર કરવામાં ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને ભારતીય જનતા પાર્ટીની આ સરકારે મહત્ત્વનો ભાગ ભજવો છે. અને આ યોજના થકી જે નાની મોટી આપણા અન્નદાતાઓની જે સમસ્યા હતી, એ વ્યવહારિક હોય, રોજગારીની હોય કે અન્ય કોઈ પણ સમસ્યા છે, એનું સમાધાન આ યોજના થકી થયું છે. આજથી જ આ ગામોના 8-8 ગામો, કાંકરચિયાડા, જેતલવડ, કાલાવડ છે, ઝાંઝેસર છે, 8 ગામોને આજથી જ દિવસે વીજ પુરવઠો આપવામાં આવશે. અને આગામી દિવસોમાં પણ જૂનાગઢ જિલ્લામાં એક પણ ગામ આ યોજનાથી બાકાત ન રહે એની સરકાર સતત ચિંતા કરી રહી છે. અને એ પ્રસંગે આજે અમે કાંકરચિયાડા ગામમાં ઉપસ્થિત રહેલા હતા. કાંકરચિયાડાના સૌ ગ્રામજનોએ આ કાર્યક્રમમાં ઉલ્લાસભર ભાગ લીધો છે. અમારા પૂર્વ મુખ્યમંત્રી ભાઈ શ્રી કનુભાઈ સાથે પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અમારા સાંસદ શ્રી છે એ સુત્રાપાડા મુકામે આવો જ કાર્યક્રમ હોય એટલે ત્યાં એમને હાજરી